નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં હિન્દી વિષય ભણીશું. હિન્દી વિષયમાં આપણે આની પહેલાંના લેક્ચરમાં પાઠ 6 શાક સબ્જી નોટબુકમાં શબ્દ લખી અને સ્વાધ્યાય પોથીમાં પૂરો કર્યો હતો. આજે આપણે પાઠ 7 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દીની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 19 ઉપર 7મો પાઠ આપેલો છે. પાઠનું નામ આપેલું છે દીપાવલી. દીપાવલી એટલે કયો તહેવાર થાય? તો કે દિવાળીનો તહેવાર. તો આપણે પહેલાં પાઠના શબ્દાર્થ લખી લઈએ અને ત્યારબાદ આપણે પાઠ સમજીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો, તમારે મારી સાથે વિડીયોમાંથી જોઈ અને હું જેવી રીતે શબ્દાર્થ લખાવું તેવી જ રીતે હિન્દીની 2 લાઇન બુકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે હાસ્યમાં પાઠનું નામ લખીશું. 7મો પાઠ છે તો 7 કરીને પાઠનું નામ લખવાનું, દીપાવલી. તો દીપાવલી શબ્દનું ગુજરાતી શું થાય? તો કે દિવાળી. હવે આપણે પહેલી લાઇનમાં હેડિંગ લખવાનું. તો કે હેડિંગ આપણે પહેલાં શબ્દાર્થ લખીએ છીએ તો લખવાનું શબ્દાર્થ. તો પહેલો શબ્દ લખીએ, આપણે પહેલાં તો પાઠનું નામ આપ્યું છે તે જ લખવાનું, દીપાવલી. તો દીપાવલીનું ગુજરાતી લખીએ તો પહેલાં હિન્દી શબ્દ લખવાનું, દીપાવલી. એનું સામે એનું ગુજરાતી અર્થ, દીપાવલી એટલે શું થાય? તો કે દિવાળી. ત્યારબાદ આપણે બીજો શબ્દ લખીએ, સબ. સબ એટલે બધા. ત્યાર પછી લોગ. લોગ એટલે શું થાય? તો કે લોગ એટલે લોકો. બહુત. બહુત શબ્દનું ગુજરાતી શું થાય? તો કે બહુત એટલે ખૂબ જ. આપણે આની પહેલાંનો જે પાઠ 5મો હતો તેમાં પણ આપણે આ શબ્દ આવ્યો હતો, બહુત. બહુત એટલે ખૂબ જ. ત્યાર પછી 5મું, નયે. નયે એટલે નવા. ત્યાર પછી 6ઠો શબ્દ, દરવાજા. દરવાજા એટલે દરવાજો અથવા તો બારણું. ત્યાર પછીનો 7મો શબ્દ, સાફ સુથરે. સાફ સુથરે. સાફ સુથરે આ શબ્દનું ગુજરાતી શું થાય? તો કે સાફ સુથરે એટલે કે ચોખ્ખા. ત્યાર પછીનો શબ્દ, પટાખે. પટાખે એટલે ફટાકડા. રોશની. રોશની એટલે પ્રકાશ. ત્યાર પછી ત્યોહાર. ત્યોહાર એટલે શું થાય? તો કે તહેવાર. ત્યાર પછીનો શબ્દ લખો, સાલ. સાલ એટલે વર્ષ. આશ્વિન. આશ્વિન એમાં સ છે એની બાજુમાં લીટો નહીં કરવાનું, એટલે કે અડધો સ. આશ્વિન. આશ્વિન એટલે શું થાય? તો કે આસો. આપણે ગુજરાતી 12 મહિનાના નામ આવે, કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, આ 12 મહિનાના નામમાં આપણે છેલ્લો મહિનો આવે છે આસો મહિનો, એને શું કહેવાય હિન્દીમાં? તો કે આશ્વિન.
ત્યાર પછીનો શબ્દ લખો માસ. માસ એટલે મહિનો. હવે આપણે અહીંયા શબ્દ બધા છે એ પૂરા થાય છે, તો ફરીથી બધા જ શબ્દ આપણે એક વખત જોઈ લઈએ, ત્યાર પછી આપણે પાઠ સમજીએ. તો પહેલો શબ્દ લખ્યો હતો આપણે દીપાવલી. દીપાવલી એટલે દિવાળી. સબ, સબ એટલે બધા. લોગ, લોગ એટલે લોકો. બહુત, બહુત એટલે ખૂબ જ. નયે, નયે એટલે નવા. દરવાજા, દરવાજા એટલે દરવાજો. સાફ સુથરે, સાફ સુથરે એટલે શું થાય તો કે ચોખ્ખા. પટાખે, પટાખે એટલે ફટાકડા. રોશની, રોશની એટલે પ્રકાશ. ત્યોહાર, ત્યોહાર એટલે તહેવાર. સાલ, સાલ એટલે વર્ષ. આશ્વિન, આશ્વિન એટલે આસો. અને માસ, માસ એટલે મહિનો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ સાતના શબ્દાર્થ લખ્યા. હવે આપણે હિન્દીની સ્વાધ્યાય પોથીમાં જે દીપાવલી પાઠ આપેલો છે તે પાઠ આપણે પહેલાં હિન્દી છે એનું ગુજરાતીમાં ભાષાંતર કરી અને પાઠ આપણે સમજીએ. તો બધા વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે હિન્દીની સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 19 ઉપર જે પાઠ આપેલો છે તેમાં મારી સાથે જોવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, પાઠ સાત દીપાવલી. દીપાવલી એટલે દિવાળી. હવે નીચે તમને શબ્દાર્થ આપેલા છે, આમાં તો પાંચ જ શબ્દાર્થ આપેલા છે, પણ આપણે જે શબ્દ અઘરા હતા એ બધા જ શબ્દ આપણે આપણી સ્વાધ્યાય પોથીમાંથી જોઈ અને નોટબુકમાં ગુજરાતી સાથે લખ્યા. તો અહીંયા આપણે શબ્દ કયા કયા આપેલા છે જોઈ લઈએ કે દીપાવલી. દીપાવલી એટલે દિવાળી. ત્યાર પછી આપેલું છે સબ. સબ એટલે બધા. પટાખે, પટાખે એટલે ફટાકડા. રોશની, રોશની એટલે પ્રકાશ. ત્યોહાર, ત્યોહાર એટલે તહેવાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આ ચિત્ર જુઓ. પહેલાં ચિત્રમાં બધી જ લાઇટિંગ એટલે કે આપણે જે રોશની કરીએ છીએ તેવી રોશની અને નીચે રંગોળીનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી બીજું ચિત્ર જુઓ, એમાં બાળકો ફટાકડા ફોડી રહ્યા છે. અને ત્રીજા ચિત્રમાં જુઓ, ત્યાં પણ રંગોળીનું ચિત્ર અને સાફ સૂફ કરેલું એવું સરસ ચિત્ર આપેલું છે ઘરનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રંગોળી પૂરીએ, રોશની કરીએ, ફટાકડા ફોડીએ, આવો તહેવાર કયો આવે આપણે? તો કે દિવાળીનો તહેવાર હોય ત્યારે આપણે આવું કરીએ છીએ કે બધા લોકો નવા નવા કપડાં પહેરે, ઘરે તોરણ બાંધે છે, ઘરે રંગોળી પૂરે, રોશની કરે, આવું બધું કરે છે. તો તમને પૂછાય કે આ ચિત્ર કયા તહેવારને લગતા છે? તો કે આ ત્રણેય ચિત્ર છે એ દિવાળીનો તહેવાર હોય તેવું લાગે છે. ત્યાર પછી આપણે નીચે હવે પાઠ જોઈએ. આજ દીપાવલી હે. આજ એટલે આજે, દીપાવલી એટલે દિવાળી અને હે એટલે છે. તો આનું ગુજરાતી શું થાય? તો કે આજ દીપાવલી હે એટલે કે આજે દિવાળી છે. સબ લોગ બહુત ખુશ હે. સબ એટલે બધા, લોગ એટલે લોકો, બહુત એટલે ખૂબ જ, ખુશ એટલે ખુશ, ને હે એટલે છે. તો સબ લોગ બહુત ખુશ હે એનું ગુજરાતી શું થાય? તો કે બધા લોકો ખૂબ જ ખુશ છે. કયા કારણે ખુશ છે? તો કે આજે દિવાળીનો તહેવાર છે એટલા માટે બધા લોકો ખુશ છે. સબને નયે કપડે પહેને હે. સબને, સબને, સબ એટલે બધા અને સબને એટલે શું થાય? તો કે બધાએ નયે કપડે એટલે કે નવા કપડાં પહેને હે એટલે કે પહેર્યા છે. બધાએ નવા કપડાં પહેર્યા છે. સબકે દરવાજો પર તોરણ બંધે હે. સબકે એટલે કે બધાના દરવાજો, દરવાજા પર તોરણ બંધે હે એટલે કે પર તોરણ બાંધ્યું છે. બધાના દરવાજા પર તોરણ બાંધ્યું છે. સબકે ઘર સાફ સુથરે હે. સબકે ઘર એટલે કે બધાના ઘર સાફ સુથરે હે એટલે કે ચોખ્ખા છે. કારણ કે દિવાળીનો તહેવાર હોય તો આપણે શું કરીએ? તો કે નવા કપડાં પહેરીએ, ઘર સાફ કરીએ. એટલે શું કહે છે કે બધાના ઘર સાફ એટલે કે ચોખ્ખા છે. ત્યાર પછી બચ્ચે પટાખે ફોડ રહે હે. બચ્ચે એટલે બાળકો,
પટાખે એટલે ફટાકડા, ફોડ રહે હે એટલે કે ફોડી રહ્યા છે, બાળકો ફટાકડા ફોડી રહ્યા છે. સબ જગહ રોશની હી રોશની હે, સબ જગહ, સબ એટલે બધી અને જગહ એટલે જગ્યાએ, બધી જગ્યાએ રોશની હી રોશની, રોશની એટલે પ્રકાશ જ પ્રકાશ છે, તો કે સબ જગહ રોશની હી રોશની હે એટલે કે બધી જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ છે. દીપાવલી ત્યોહારો કી રાની હે, દીપાવલી એટલે દિવાળી, ત્યોહારો એટલે કે તહેવારો, કી રાની હે એટલે કે ની રાણી છે, એટલે કે દિવાળી તહેવારોની રાણી છે. ઈસ દિન ધન કે દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે, ઈસ દિન એટલે કે આ દિવસે ધન કી દેવી એટલે કે ધનની દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે, એટલે કે આ દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા થાય છે. જ્યારે દિવાળીનો તહેવાર હોય ત્યારે બધા આપણે વેપારીઓ છીએ એ ચોપડા પૂજન કરે, ત્યારબાદ લક્ષ્મી પૂજા પણ કરે છે, એટલે કે દિવાળીના દિવસે ધનની દેવી, ધન એટલે કે આપણે પૈસા, ધનની દેવી લક્ષ્મીજી છે તેની પૂજા થાય છે. દીપાવલી કો દિવાળી ભી કહેતે હે, એટલે કે દીપાવલી એટલે કે દીપાવલીને દિવાળી પણ કહેવાય છે. દિવાળી હર સાલ આશ્વિન માસમે આતી હે, દિવાળી એટલે કે દિવાળી, હર સાલ એટલે કે દર વર્ષે, આશ્વિન માસમે એટલે કે આસો મહિનામાં આતી હે એટલે કે આવે છે, દિવાળી દર વર્ષે આસો મહિનામાં આવે છે. તો આપણે પાઠ આખો છે એનું ગુજરાતી સમજ્યા, ફરી એક વખત આપણે સમજી જઈએ. આજ દીપાવલી હે એટલે કે આજે દિવાળી છે, સબ લોગ બહુત ખુશ હે, બધા લોકો ખૂબ જ ખુશ છે. સબને નયે કપડે પહેને હે એટલે કે બધાએ નવા કપડાં પહેર્યા છે. સબકે દરવાજો પર તોરણ બંધે હે એટલે કે બધાના દરવાજા પર તોરણ બાંધેલું છે. સબકે ઘર સાફ સુથરે હે એટલે કે બધાના ઘર ચોખ્ખા છે. બચ્ચે ફટાકે ફોડ રહે હે એટલે કે બાળકો ફટાકડા ફોડી રહ્યા છે. સબ જગહ રોશની હી રોશની હે એટલે કે બધી જ જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ છે. દીપાવલી ત્યોહારો કી રાની હે એટલે કે દિવાળી તહેવારોની રાણી છે. ઈસ દિન ધનકી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે એટલે કે આ દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા થાય છે. દીપાવલી કો દીપાવલી ભી કહેતે હે એટલે કે દીપાવલીને દિવાળી પણ કહેવાય છે. દિવાળી હર સાલ આશ્વિન માસમે આતી હે એટલે કે દિવાળી દર વર્ષે આસો મહિનામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ 7 છે એનું હિન્દીમાંથી ગુજરાતીમાં ભાષાંતર સમજ્યા. હવે તેની નીચે આપણને સ્વાધ્યાય આપેલું છે, તે માત્ર આપણે સમજવાનું છે, જવાબ લખવાના નથી. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, નિમ્નલિખિત હિન્દી નામ કે પાસ ગુજરાતી નામ લખીએ, એટલે કે તમને જે શબ્દ આપેલા છે એને ગુજરાતીમાં શું કહેવાય, તો તે તમારે લખવાનું છે. પહેલો શબ્દ આપેલો છે દીપાવલી, દીપાવલી એટલે શું થાય, તો કે દિવાળી. ત્યાર પછી આપેલું છે સબ, સબ એટલે બધા, દરવાજા એટલે દરવાજો. પછી બીજી લાઇનમાં તોરણ, તો તોરણને શું કહેવાય, તો કે તોરણ એટલે તોરણ. પટાખે, પટાખે એટલે ફટાકડા. અને ત્યોહાર, ત્યોહાર એટલે તહેવાર. હવે આપણે પાછળના પેજ ઉપર સ્વાધ્યાય જોઈએ, તો જો એમાં બીજો પ્રશ્ન આપેલો છે, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખી એટલે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું, આજ સબ લોગ ક્યો બહુત ખુશ હે, એટલે કે આજે પ્રશ્ન છે કે આજે બધા લોકો કેમ ખૂબ જ ખુશ છે, તો કે દિવાળીનો તહેવાર છે એટલે બધા ખુશ છે. તો જવાબ શું આવે, તો કે આજ દીપાવલી હે ઇસલિયે સબ લોગ બહુત ખુશ હે.
ત્યાર પછી બીજો દીપાવલી કે દિન લોગ કેસે કપડે પહેરતે હે, એટલે કે દીપાવલી એટલે કે દિવાળીના દિવસે લોકો કેવા કપડાં પહેરે છે, તો કે દીપાવલી કે દિન લોગ નયે કપડે પહેરતે હે। પછી ત્રીજો પ્રશ્ન, દીપાવલી કે દિન કિસકી પૂજા હોતી હે, તો જવાબ શું આવે, તો કે દીપાવલી કે દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે। પછી ખાલી જગ્યા કોષ્ટક સે સહી વિકલ્પ ચૂન કર, ખાલી જગ્યા મેં લખી એટલે કે ઉપર જે કોષ્ટકમાં 5 શબ્દ આપેલા છે એમાંથી આપણે સાચો જવાબ ખાલી જગ્યામાં લખવાનો છે। પહેલું, લોક દીપાવલી કે દિન દરવાજો પર ખાલી જગ્યા બાંધતે હે, એટલે કે દિવાળીના દિવસે દરવાજા પર શું બંધાય, તો કે તોરણ। પછી બીજું, દીપાવલી પર બચ્ચે ખાલી જગ્યા ફોડતે હે, તો શું ફોડે, તો કે ફટાકડા, એટલા માટે જવાબ લખવાનો પટાખે। પછી ત્રીજું, સબ જગહ ખાલી જગ્યા હિ ખાલી જગ્યા હે, એટલે કે સબ જગહ રોશની હિ રોશની હે, એટલે કે બધી જ જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ છે। પછી ચોથું, દીપાવલી ખાલી જગ્યા કી રાની હે, તો કે દીપાવલી ત્યોહારો કી રાની હે। અને છેલ્લું, દિવાળી હર સાલ ખાલી જગ્યા માસને આતી હે, તો કયા મહિનામાં આવે, તો કે આસો મહિનામાં, એટલા માટે જવાબ લખવાનો આશ્વિન માસમે આતી હે। પછીનો ચોથો પ્રશ્ન, ચિત્ર દેખકર ઉસકે નીચે ત્યોહાર કા નામ કોષ્ટક સે ચૂનકર લખીએ, એટલે કે તમને અહીંયા અલગ અલગ તહેવારનું ચિત્ર આપેલું છે, તો ઉપરના કોષ્ટકમાંથી જોઈ અને એ ચિત્રનું નામ લખવાનું છે। પહેલું ચિત્ર છે એમાં એક છોકરો અને એક છોકરી છે, જે છોકરી એના ભાઈને રાખડી બાંધે છે, તો આવો કયો તહેવાર આવે, તો કે રક્ષાબંધનનો તહેવાર, તો આપણે શું જવાબ લખવાનો, રક્ષાબંધન। ત્યારબાદ બીજું ચિત્ર છે કે બાળકો છે, 2-3 છોકરા અને 2-3 છોકરીઓ, તો એ બધા શું કરે છે, તો કે રંગોથી રમી રહ્યા છે, તો રંગોનો તહેવાર કયો આવે, હોળી, તો એનો જવાબ લખવાનો હોલી। ત્યાર પછી ત્રીજો ચિત્ર છે, એમાં દરગાહનું ચિત્ર આપી રહ્યા છે અને એકબીજાને બે વ્યક્તિઓ ઈદ ભેટી રહ્યા છે, તો કયા તહેવારમાં હોય, તો કે ઈદના તહેવારમાં, એટલા માટે એમાં જવાબ લખવાનો ઈદ। પછી બીજી લાઈનમાં પહેલું ચિત્ર, ઉપર મટકી લટકાવેલી છે અને એક ટીમ છે એ મટકી ફોડવાનો પ્રયત્ન કરે છે, તો મટકીનું ચિત્ર છે, તો એવો કયો તહેવાર આવે, તો કે જન્માષ્ટમી, તો એટલા માટે જવાબ આવે જન્માષ્ટમી। પછીનું ચિત્ર છે એમાં એક છોકરો અને એક છોકરી દાંડિયાથી રમી રહ્યા છે, તો દાંડિયાનો તહેવાર કયો છે આપણે, તો કે નવરાત્રિ, તો એમાં જવાબ લખવાનો નવરાત્રિ। અને છેલ્લું ચિત્ર આપેલું છે એમાં ક્રિસમસ ટ્રી આપેલું છે, એ કયું ચિત્ર છે, તો કે આપણે ક્રિસમસ નાતાલનું ચિત્ર છે, તો એમાં જવાબ આવે ક્રિસમસ। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જેટલું શીખ્યા તેમાંથી તમારે આપણે જે 2 બુકમાં શબ્દ લખાવ્યા તે તમારે ઘરે 2 બુકમાં સારા અક્ષરે લખવાના છે, અને આપણે જાતે જ લખવાના છે, વાલી પાસે લખાવવાના નથી। અને ત્યારબાદ તમારે આજના હોમવર્કમાં આપણે જે આ પાઠ 7 સમજ્યા, આપણે આ દીપાવલી વિશેનો પાઠ છે એમાંથી તમારે હિન્દીમાં જ રફ બુકમાં 1 વખત હિન્દીમાં લખતા શીખવાનું છે, આપણે હિન્દી લખવાનું છે, તમારે ગુજરાતી લખવાનું નથી। માત્ર તમને આ 10 આપેલી છે, 10-12 એ રફ બુકમાં 1 વખત હિન્દીમાં લખવાની છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।